સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સામે છે ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલી આશાપુરી સોસાયટીના રહીશોએ એકત્ર થઈને રહીશોએ પોતાના વિસ્તારમાં કોઈ પણ રાજકીય પક્ષે મત માંગવા ન આવવું તેવા બેનર લગાડી વિરોધ નોંધાવ્યો હતો। તો હવે જોવા એ રહ્યું કે ચૂંટણીના સમયે આ વિરોધના પડઘા શું પડશે। વોર્ડ નંબર 24 સહિત શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ રીતે સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે। સ્વચ્છતાને લઈને કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે બાળકો અને વડીલો રોગોથી પીડાતા હોય છે। વોર્ડ નંબર 24 રંગોલી ઉદના જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે। આ વિસ્તારોમાં પણ પરપ્રાંતિયોની સંખ્યા પણ ખૂબ જ મોટા પ્રમાણમાં છે। વારંવાર રજૂઆત છતાં વહીવટીતંત્રના અધિકારીઓ પણ આ વિસ્તારમાં કામગીરીને લઈને ઉદાસીન જણાતા હોય છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બિગુલ ફેંકાઈ ગયું છે ત્યારે રાજકારણીઓ પણ પોતાની રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, પરંતુ પાંડેસરા હાઉસિંગમાં જે આશાપુરી એક સોસાયટી આવી છે ત્યાંના જે સોસાયટીના રહીશો છે તે પણ જાગૃત થયા છે। કેટલાક સોસાયટીના રહીશો છે એ લોકોને પ્રાથમિક સુવિધા હજુ સુધી નથી મળવામાં આવી તેના વિરોધ કરી રહ્યા છે। સોસાયટીના ગેટ પર બેનર બાંધવામાં આવ્યું છે કે જે પણ નેતાઓ અહીંયા આવશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે। કેટલાક સ્થાનિકો છે સોસાયટીના જે લોકોને પ્રાથમિક સુવિધા નથી મળી એમની સાથે આપણે વાત કરીશું। જી આપનું નામ? રણજીતભાઈ પ્રજાપતિ। જી કાકા, કયા પ્રાથમિક સુવિધા નથી? પ્રાથમિક સુવિધામાં ગટર, રોડ ને સ્ટ્રીટ લાઇટ ત્રણે ત્રણ સુવિધા માટે અમે પૈસા ભરી રહ્યા છે મ્યુનિસિપાલિટીમાં, છતાં પણ 3-4 વર્ષથી પૈસા ભરી રહ્યા છે પણ હજુ પણ રોડ રસ્તા ગટર માટે આ લોકો ધ્યાન જ નથી આપતા ને આપી પણ નથી શકતા। કેટલી વખત રજૂઆતો કરી, ઘણા લોકો અમે ગયા ત્યાં કરી તો પણ એની સુવિધા આપતા નથી અમને લોકોને। કઈ કઈ સુવિધા નથી મળી અત્યાર સુધી? ગટર, રોડ ને સ્ટ્રીટ લાઇટ ત્રણે ત્રણ સુવિધા અમને મળી નથી ને અમે લોકો લગભગ 40 વર્ષથી અહીંયા રહીએ છીએ। 40 વર્ષમાં કેટલીઓ વખત રજૂઆત કરી પણ લેખિત કરી બધી રીતે કરી, મોટા મોટા નેતાઓને પણ રજૂઆત કરી છતાં પણ કોઈ એનું પરિણામ મળતું નથી અમને। માંથી આપ જણાવો, 50 મીટરના અંતરે પૂર્વ કોર્પોરેટર રહે છે, ત્યાં વિકાસના કામો નથી થયા, શું કહેશો? એ તો અમને ખબર નથી પણ અમને એમાં એમ કહેવા માંગીએ છીએ કે આટલા ભાઈ મોટું મોટું મને આમ આશરે જો એને તકલીફ છે ચાલવામાં, અહીંયા રોડ નહીં બનતો, ઉપરાંત લાઈટ નહીં, અહીંયા રિક્ષા નહીં આવે, રોડ પર કોઈ માણસ અહીંયા પડી ગયો હોય તો જલ્દી જલ્દી લઈને દોડાતો નહીં અમારી, એ ઉપરાંત કોઈ મરેમાં કોઈ હોય નહીં, મોલ્લામાં બધા નોકરી વકરી ગયેલા હોય, બધા બધા શું કરવાના, એ છતાં પણ અમે હિંમત કંઈ કરીએ છીએ પણ અમારે અમે કોઈ જોતું નહીં આગળ ને કરવા આવતા નથી। આ કેટલા લોકો તકલીફમાં અમને રહેવું પડે છે, કારણ કે મોટમાં ડેલી લઈને આવે છે મોલ્લામાં તો જોઈને ચાલ્યા છે, જે છતાં કંઈ કરવા આવતા નહીં, ખાલી લેવું કેવા છે ચૂંટણી આપજો મત આપજો એવું કેવા આવે છે, જોઈ છે ને રસ્તા જોઈ જાય છે છતાં મને કાંઈ કહી નહીં શકતા ને એમ જ ચાલ્યા જાય છે। આ વખતે સોસાયટીનો કેવો મૂડ છે કે કોર્પોરેટર જે પણ અહીંયા પ્રચાર કરવા આવશે એ લોકોનો વિરોધ કરવામાં આવશે? આ બે તો એક ના તો અમે મત આપવાના જ નહીં, વિરોધમાં જ અમે રહેવાના છે, આ બે અમે બધા બૈરા કંટા ગયા છે, મારા મોલના બધા મત નહીં આપવાનું કોઈને, કોઈને સુવિધા અમે અમને આપવાના નથી હવે। આપ જાઓ, કેવા પ્રકારની વ્યવસ્થા આજ દિન સુધી નથી મળી? અરે 40 વર્ષથી અહીંયા નાનપણ બચપણથી મોરા થયા છે, કોઈ આટલું આટલો સમય થઈ ગયો, છોકરાઓ મારી મારામાં છે, પથ્થરો મારે છે એમને, કોઈ હજુ સુધી અમારું કશું સાંભળતા નથી, એનું કારણ શું? વોટ લઈને સમા થાય છે એનું કારણ શું? અમે વોટ બી હાલવા તૈયાર છે, જય સુધી અમાર લાઈટ પાણીની લાઈન અરે રોડ નહીં થાય ત્યાં સુધી અમે આખા ઓનલાના કોઈ નાનું થી મોટે સુધી વોટ નહીં આપો, અમે લાકડી લઈને બહાર નીકળીશું અમારી સામે આવશે તો। આપ જણાવો કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં નથી આવી આજ દિન સુધી, જે પ્રાથમિક સુવિધાઓ હોય છે તેનો અભાવ દેખાઈ રહ્યો છે સોસાયટીમાં, જે રોડ નથી, ગટર લાઈન નથી, સ્ટ્રે લાઇટ નથી, એટલે અમે મત નથી આપવાના જ્યાં સુધી અને આવશે પણ તો અમે નાકરી લઈને બહાર નીકળશું, કેમ કે અમે કેટલા વર્ષથી એ લોકોને અરજી કરીએ પણ એ લોકો અમારી અરજી સ્વીકારતા નથી, અમે મોટા મોટા કર્મચારીઓને બધાને ફરિયાદ કરી પણ અમારી ફરિયાદ સ્વીકારતા નથી, અમે જોમાં જઈને પણ પાછળની શેરીઓમાં પણ બધે આવી ગયો પણ અમારી સોસાયટીમાં નથી આવ્યો, આના અમારા પછીની કેટલી સોસાયટી એમાં પણ રોડ લાઇટ બધું આવી ગયું પણ અમારી સોસાયટીમાં કશું નથી આવતું, મારી કોઈ વાત સાંભળતું જ નથી। કાકી આપ જણાવો કેમ તમારા સોસાયટીની અંદર હજુ સુધી પ્રાથમિક સુવિધા નથી આપવામાં આવી? એ લોકો કેમ નથી આપતા તે ખબર જ નથી, એક જ શેરીમાં નથી આપતા, બોલો આગળ તે હવે જોવા જ નથી આવતું ને મોઢા આવે ને જયારે આવે
બેનર લગાડવાનું મહત્વ શું હતું? આજે અચાનક બેનર લગાડવામાં આવ્યું રોડ રસ્તા આટલા વખત થી નહીં આવે તો પછી હવે શું કરીએ બોલો? કેટલી અમે અરજીઓ પણ કરી, લેખિત અરજીઓ આપેલી છે, પણ કોઈ આવતું નથી, કોઈ જોવા પણ નથી આવતું કે પૂછવા પણ નથી આવતું. જી આપ જણાવો કેવા પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવી? પ્રાથમિક સુવિધાઓ જે કહેવાય તે પ્રાથમિક સુવિધામાં ગટર લાઈન, રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ આ બધી પ્રાથમિક સુવિધાઓ છે એ મેળવવા માટે એસએમસીમાં અરજી કરવી પડે, એ અરજી પણ કરેલી છે. અરજી કર્યા પછી આજથી 3-4 વર્ષ થયા ખાલી જોઈને જાય છે, કરવું કોઈ નથી. હવે અત્યારે ઇલેક્શન જ્યારે આવ્યું છે ત્યારે ખાલી આવીને વોટ આપો, મત આપો બસ, ને પછી છેલ્લે આશ્વાસન આપો કે રોડ રસ્તા, ગટર લાઈન, સ્ટ્રીટ લાઇટ આવી જશે, ખાલી આશ્વાસન. જેવું ઇલેક્શન પડશે એટલે પછી કોઈ ધોવા પણ નથી આવવાનું, એટલે એના માટે અમે આ વોર્ડ લગાવ્યું છે કે જ્યાં સુધી અમને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે મત પણ આપશું નહીં. અને આશ્વાસન અમને નથી જોઈતું, અમને પ્રાથમિક સુવિધાઓ જોઈએ છે. તમે વેરા બિલ ભરો છો અને વેરા બિલ ભરો છો, કઈ પાર્ટીઓને તમારું કામ પૂર્ણ કરશે તેને વોટ આપશો કે નથી આપશો? અમને તો જે પક્ષકાર અમારું કામ કરી આપશે તે પક્ષકાર અમારા માટે માન્ય ગણાશે. અત્યાર સુધી તમે પક્ષકારોની જે વાત કરો છો તે દરેક પક્ષકારોને આ માટે રજૂઆત કરવામાં આવેલી છે, લેખિતમાં રજૂઆત કરવામાં આવેલી છે. તો પણ ઘણા સમયથી, મતલબ 3-4 વર્ષ થઈ ગયા આ લેખિતમાં રજૂઆત કરવા છતાં અત્યાર સુધી કોઈ જોવા પણ નથી આવતું. હવે અત્યારે જ્યારે ઇલેક્શન આવ્યું છે ત્યારે લોકો વોટ માટે આવશે કે અમને વોટ આપો, દરેક પક્ષ એવું નહીં, એટલે એ પક્ષકારો નહીં આવે વોટ માટે જ્યાં સુધી અમને રોડ રસ્તા, ગટર લાઈન ને સ્ટ્રીટ લાઈટ, મતલબ પ્રાથમિક સુવિધાઓ આપવામાં નહીં આવે ત્યાં સુધી અમને આ સોસાયટીમાં આવવાનું રહેશે નહીં. કેટલા મતદારો અહીંયા રહી રહ્યા છે? અહીંયા 1000-1200 મત હશે આ સોસાયટીના. જી આપ જણાવો 50 મીટરના અંતર પૂર્વ કોર્પોરેટર અહીં રહે છે, તો એ છતાં આશાપુરી એકમાં રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાનો અભાવ છે. અમને કોર્પોરેટરો લોલીપોપ આપે છે, તમારું બની જશે પણ મને પણ થતું નથી. એટલે જ્યાં સુધી કોઈ પણ પક્ષ આવે અમે સોસાયટીમાં ઘૂસવા દેવાના નથી, અમારી સુવિધા આપશે ને જ વોટ આપશું, નહીં તો વોટ આપવાના નથી. જી આપ જણાવો કાકા કેવા પ્રકારની જે પ્રાથમિક સુવિધાનો અભાવ દેખાઈ રહ્યો છે? અભાવમાં એવું છે કે ગટર નથી, પાણીની લાઈન નથી, સ્ટ્રીટ લાઈન નથી, તો એ ગટર વેરાનું ગણીને વેરામાં આવે છે, વેરો અમારો રહે છે, પણ આ લાઈન હવે 1 વર્ષ પહેલાં કોઈ સાહેબો આવ્યા હતા, અમે અરજી કરી કે 5-5 હજાર સ્ટ્રીટ લાઈનના, ગટરના 5 હજાર અને પાણીના 15 હજાર અમે ભરેલા રસીદો અમારા જોઈ પડેલી છે, માપી ગયા ત્યાંથી 60 મકાનની સોસાયટી છે સામે સામે અને માપી ગયા, એથી ગટર સુધી માપી મોટા રોડ પર પેલા ખૂણાથી લઈને, પણ એ પછી શું કોને દબાવી દીધું, કોઈ આવ્યું નથી. અને વેરો ભરીએ છીએ, બે અમે બધાના વેરા બી બતાવીએ, પાણીની લાઈનનો વેરો, ગટરનો વેરો બધો અમારા જોડે લે છે, પણ કોઈ સુવિધા નથી. વોટ ટાઈમે આવે એટલે કે અમને વોટ આપો, જીતશો અમે રોડ બનાવી દેશે, પણ જીત્યા પછી કોઈ જોવા આવતું નથી. એટલે અમે અહીંયા આ ફેરા બોર્ડ માર્યું બધા સોસાયટી મળી, 60 મકાની છે, 1000 રૂપિયાના વોટ છે, કે આ ફેરા કોઈ સુવિધા ન મળે ચૂંટણી પહેલાં તો કોઈને ગુસ્સા નહીં દેવા, ત્યાં છે તો પથ્થર મારો કરવાનો, કોઈ રેલી લઈને આવે તો આપણું કામ. કયા નેતાઓને રજૂઆત કરી છે? જો હર સંઘવીને કરેલી, ગિરિરાજ શંકરને કરેલી, ઉપર અમે પ્લાયમાં કેટલી જગ્યાએ અમે કરેલી છે, પછી પૈસા મુનિસિપલ પાર્ટીમાં ભરેલા પૈસા કઈ રીતે લીધા, કામ નથી કરવું તો 15 હજાર કઈ રીતે લીધા? સ્થાનિક લોકોએ રોષ ઠાલવ્યો કે ચૂંટણી આવે ત્યારે જ આ નેતાઓ અલગ અલગ વિસ્તારોમાં જઈને મત માંગતા હોય છે અને 5 વર્ષ દરમિયાન સેવા કરવાનું વચન આપે છે. આ વખતે ચૂંટણીના રહીશોએ નક્કી કર્યું કે તેમના વિસ્તારને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખ્યા હતા, જેથી અમે મતદાનનો બહિષ્કાર કરીશું. માત્ર સ્વચ્છતા જ નહીં, પાણી, ગટર અને રસ્તાની પણ આ જ સ્થિતિ છે.